હવાળો આપી ભેદભાવ કરાતો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે, જેમાં ફેસિલિટી ડિપાર્ટમેન્ટના સર્વ સ્ટાફ જોડે જાતિ વિષયક શબ્દો બોલાતા તમામ સ્ટાફ રેલી લઈ શહેર કોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યા. ઘટનાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. સ્ટાફ સાથે જાતિ વિષયક ગાળો આપી ભેદભાવ કરાતા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. અમદાવાદની જીસીએસ હોસ્પિટલ ખાતે હોબાળો સામે આવ્યો છે. સ્ટાફ સાથે જાતિ વિષયક ગાળો આપી ભેદભાવ કરાતો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ફેસિલિટી ડિપાર્ટમેન્ટના યુવરાજ સિંહ રાઠોડ બોલ્યા જાતિ વિષયક શબ્દો. સ્ટાફ રેલી સાથે શહેર કોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યા. જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, અમદાવાદ જીસીએસ હોસ્પિટલ ખાતે હોબાળો સામે આવ્યો છે. તેમાં સ્ટાફ સાથે જાતિ વિષયક ગાળો આપી ભેદભાવ કરાતો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. જેમાં ફેસિલિટી ડિપાર્ટમેન્ટના યુવરાજ સિંહ રાઠોડ સ્ટાફ જોડે જાતિ વિષયક શબ્દો બોલાતા તમામ સ્ટાફ રેલી લઈ શહેર કોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. ફેસિલિટી ડિપાર્ટમેન્ટના યુવરાજ સિંહ રાઠોડ સ્ટાફ સાથે જાતિ વિષયક ગાળો આપી ભેદભાવ કરાતો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ડિપાર્ટમેન્ટના સર્વ સ્ટાફને બોલ્યા જાતિ વિષયક શબ્દો. અમદાવાદની જીસીએસ હોસ્પિટલ ખાતે હોબાળો થયો છે. ફેસિલિટી ડિપાર્ટમેન્ટના યુવરાજ સિંહ રાઠોડ બોલ્યા જાતિ વિષયક શબ્દો. તમામ સ્ટાફ રેલી સાથે શહેર કોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. ફરી એક વખત અમે તમને માહિતી આપી દઈએ, અમદાવાદની જીસીએસ હોસ્પિટલ ખાતે હોબાળો થયો છે. તેમાં સ્ટાફ સાથે જાતિ વિષયક ગાળો આપી ભેદભાવ કરાતો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. જેમાં ફેસિલિટી ડિપાર્ટમેન્ટના યુવરાજ સિંહ રાઠોડ સ્ટાફ જોડે જાતિ વિષયક શબ્દો બોલતા તમામ સ્ટાફ રેલી લઈ શહેર કોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.